ચાલો આપણે પુષ્પની સંરચનાનું ચોથું ચક્ર જોઈએ। વનસ્પતિના પુષ્પની સંરચનામાં આવેલું ચોથું ચક્ર એટલે કે સ્ત્રી કેસર ચક્ર, જેનો સૌથી અગ્ર ભાગ પરાગાશન તરીકે ઓળખાય છે। આ જે આવેલી રચના છે જે પરાગવાહિની સ્વરૂપે છે, જેને સ્ત્રી કેસરનો વ્યંધ્ય ભાગ કહેવાય। અગ્રબાજુએ આવેલી રચના જે ગ્રહણશીલ એકમ સ્વરૂપે છે, જેને પરાગાશન તરીકે ઓળખાય છે। પરાગરજ તેના પર સ્થાપિત થાય છે। જ્યારે તલસ્થ ભાગ આવેલો છે, તે ઉપસેલો ફૂલેલો ભાગ છે, જેને બીજાશય અથવા અંડાશય તરીકે ઓળખાય છે, જેનું સ્થાન પુષ્પના પુષ્પાસન પર આવેલું હોય છે। અને પુષ્પાસન આપણે જાણીએ છીએ કે જે પુષ્પાધાર તેમજ પુષ્પદંડ સાથે જોડાયેલી રચના છે। વળી પુષ્પની રચનામાં આવેલી અંડકની રચના, આ જે આવેલી રચના છે જે જરાયુ વિન્યાસ તરીકે આપણે ઓળખીએ, તેમાંથી નીકળેલી જરાયુની રચના કે જે અંડકને ધારણ કરે છે, એટલે કે અહીં બીજાશય અથવા અંડકમાં સંપૂર્ણ રીતે જરાયુ વિન્યાસની રચના જોવા મળે। સૌથી અગ્ર બાજુએ આવેલો ભાગ જે પરાગરજનો ગ્રહણશીલ ભાગ છે, એટલે કે પરાગરજને ધારણ કરે છે, જેને પરાગાશન તરીકે ઓળખાય। જ્યારે બીજો વ્યંધ્ય ભાગ, જેને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી પરાગનલિકાનું વહન બીજાશય સુધી થાય છે। તેવી જ રીતે સૌથી અગત્યનો ભાગ કે જે અંડાશય અથવા બીજાશય તરીકે ઓળખાય છે, જ્યારે અંડકની રચના આવેલી હોય ત્યારે તે અંડાશય તરીકે ઓળખાય। જ્યારે અંડકની ગોઠવણી જરાયુ દ્વારા જરાયુ વિન્યાસની મદદથી થાય છે। આ જે આવેલી પુષ્પની સ્ત્રી કેસરની રચના, જે પુષ્પના ચોથા ચક્રનો એકમ ઘટક છે, એટલે કે વનસ્પતિનું માદા પ્રજનન અંગ સ્વરૂપે ઓળખાય। હવે ત્યાંથી આગળ વધીએ। અંડકની રચનાનું નિર્માણ કરવા માટે સૌ પ્રથમ બીજાશયની રચનાને લઈએ। જે બીજાશયની રચનામાં આવેલી એક કોષીય રચના સૌ પ્રથમ જોવા મળે। આ જે આવેલી એક કોષીય રચના, જેને કોષ કેન્દ્રયુક્ત રચના ધરાવતો ભાગ છે, તેને મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખાય છે। આ જે આવેલી રચના જે સમગ્રને મહાબીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે। મહાબીજાણુ માતૃકોષ જેને ટૂંકમાં MMC કહેવાય છે, મેગાસ્પોર મધર સેલ, આ દ્વિકીય રચના ધરાવે છે। રંગસૂત્ર દ્વિકીય ધરાવે। હવે તેનું અર્ધીકરણ દ્વારા વિભાજન થાય છે। આ મહાબીજાણુ માતૃકોષનું
अर्थीकरण द्वारा आयाम अनुप्रस्थ विभाजन थता तेमाथी द्विकोशीय रचना सर्जाय छे। एटले के निर्माण पामेला बन्ने कोषो जे एन प्रकारनी रचना धरावशे अने कोष केंद्रीय रचना स्पष्ट स्वरूपे जोवा मळशे। तेनी आजूबाजू में आवेला कोषों जे प्रदेहना कोषों स्वरूपे गोठवायेला हसे। आ रीते निर्माण पामेली रचना जे द्विकोषीय रचना स्वरूपे ओळखाशे। द्विकोषीय महाबीजाणु तरीके ओळखाय। आगळ जता फरीथी अर्धीकरण बे द्वारा विभाजन थाय। अर्धीकरण बे द्वारा कि जे समसूत्री भाजनीय रचना छे तेमाथी निर्माण पामेला चार कोषोनी रचना जोवा मळे जेमा चार कोषोनी रचनानुं सर्जन थयेलुं छे। आ निर्माण पामेला चारे कोषो समान रचना धरावे छे। रेखीय गोठवणी होवाथी महाबीजाणुनी आवी गोठवणी रेखीय रीते गोठवायेला होवाथी तेने रेखीय चतुष्क के महाबीजाणु चतुष्क तरीके ओळखाय छे। आम निर्माण पामेली रचना रेखीय चतुष्क तरीके ओळखाय। हवे विकासनी क्रिया आगळ वधे जेमाथी त्रण कोषो अपकर्ष पामे ज्यारे एक ज कोष विभाजन क्षमतानो गुणधर्म धरावे छे। आ त्रण कोषो अपकर्ष पामे वृद्धि कुंठित थई गई ज्यारे एमानो मात्र एक ज कोष कोष विभाजननी क्षमता धरावे आने एकज महाबीजाणु विकासनी क्रिया माटे सक्षम छे। एटले आवा प्रकारना बीजाणुना विकासने एटले के महाबीजाणुना विकासने एक महाबीजाणु विकासक कहेवाय। अहीं महाबीजाणुनु निर्माण महाबीजाणु मातृकोषमांथी थयेलू छे। એટલે ફરીથી આપણે અહીંયા ક્રિયાની વાત કરીએ તો કઈ થશે? આ ક્રિયાને મહાબીજાણુ જનનની ક્રિયા તરીકે ઓળખાય અને આ નિર્માણ પામેલી અવસ્થાને મહાબીજાણુ જનક અવસ્થા તરીકે ઓળખાશે જે एककीय अवस्था स्वरूपे हसे। अहीं 2n प्रकारना रंगसूत्रनु n प्रकारना रंगसूत्र मां रूपांतरण थयेलू छे। आ क्रिया जे रीते एककीय बीजाणुनी दर्शावाय छे तेवी रीते पी महेश्वरी अथवा पंचानन महेश्वरी जे भारतीय गर्भविद्याना प्रणेता अथवा पिता कहेवाय छे તેમણે એવું પણ શોધેલું છે કે એક બે ચાર એટલે કે એક બીજાણુ વિકાસક દ્વિબીજાણુ વિકાસક ચતુષ્બીજાણુ વિકાસક વગેરે ઘટના જોવા મળે। હવે ત્યાંથી આગળ વધી મહાબીજાણુ જે આગળ જતા વિભાજન પામવાનો ગુણધર્મ ધરાવે છે। આ એક રચના આપણે મહાબીજાણુની લીધેલી છે જેમાં મહાબીજાણુ કોષકેન્દ્ર એકકીય સ્વરૂપે આવેલો છે જેમાં કોષરસ ગોઠવાયેલો છે। હવે અહીં વિભાજનની ક્રિયા સંભાજન સ્વરૂપે થાય છે। પ્રથમ સંભાજન થાય છે કોષના કોષકેન્દ્રનું માત્ર વિભાજન થાય
जे संभाजन स्वरूपे दर्शावाय। जेमानो एक कोष केन्द्रनो भाग ऊपरनी तरफ एटले के अंडतल तरफ गोठवायो, बीजो भाग कोष केन्द्रनो अंड छिद्र तरफ गोठवायो। आम द्विकोष केन्द्रीय रचना कोषरस नी वहेंचणी द्वारा निर्माण पामेली जोवा मळी। आ प्रथम विभाजन संभाजन स्वरूपे पूर्ण थयो। बीजो विभाजन संभाजन स्वरूपे दर्शावायो, तेमा कोषनुं विभाजन थवाथी कोष केन्द्र विभाजन पण सर्जाय। कोष केन्द्र विभाजन पामे बन्ने ध्रुवो तरफ एटले के अंड तल तरफ अने अंड छिद्र तरफ बब्बे कोष केन्द्रों सर्जायेला जोवा मळशे। एटले के कोष केन्द्रों की संख्या चार थी, एटले चतुष्क कोष केन्द्रीय रचना सर्जायेली जोवा मळे। फरीथी त्रीजो विभाजन सर्जाय छे, जे संभाजन स्वरूपे दर्शावाय छे। हवे आ विभाजन ने अंते कोष केन्द्रों फरीथी विभाजन पामशे, एटले के अंड तल तरफ चार कोष केन्द्रों की रचना सर्जाय। अंड कोष केन्द्र अंड तल तरफ चार कोष केन्द्रों की रचना सर्जाय, तेवी ज रीते अंड छिद्र तरफ पण चार कोष केन्द्रों की रचना सर्जायेली छे, जेनी फरते मात्र कोषरस आवेलो छे। एटले के अत्यार सुधी मात्र अष्ट कोष केन्द्रीय रचनानु सर्जन थयुं। हवे फरीथी त्रण भागों ने समझी लईए। आ ऊपरनो भाग जे छे अंडतल तरफनो प्रदेश कहेवाय। अंडतल प्रदेश જ્યારે નીચેની તરફનો ભાગ જે છે અંડછિદ્રીય પ્રદેશ તરીકે ઓળખાય છે, જ્યાં અંડછિદ્રની રચનાનું સર્જન થયેલું છે। હવે ત્યારબાદ કોષ કેન્દ્રની રચનાનું સર્જન થયા બાદ કોષરસ પટલની રચના પણ સર્જાય છે। એટલે કે આ જે આવેલા કોષ કેન્દ્રોની પદ્ધતિસરની ગોઠવણી થાય છે। અગ્ર બાજુએ એટલે કે અંડતલ તરફ આવેલા ત્રણ કોષ કેન્દ્રો સમાન રીતે ગોઠવાઈને કોષરસ પટલ અને કોષ દિવાલનું સર્જન કરી સમાન કદ અને આકારના ત્રણ કોષો સર્જાયેલા છે। કોની સામે ગોઠવાયેલા છે? તો અંડછિદ્રની સામે ગોઠવાયેલા છે। માટે આ કોષોને પ્રતિધ્રુવીય કોષો કહે છે। અંડ છિદ્ર તરફના ધ્રુવની સામેની બાજુએ ગોઠવાયેલા કોષો જે પ્રતિધ્રુવીય કોષો કહેવાય। એકકીય રંગસૂત્રો ધરાવે છે, એટલે કે એન પ્રકારના રંગસૂત્રો ધરાવે છે। જ્યારે અંડ છિદ્ર તરફ આવેલા બે કોષો જે સહાયક કોષો સ્વરૂપે ઓળખાય છે। કોષ કેન્દ્રની ફરતે કોષરસ પટલ નિર્માણ પામવાથી અને કોષ દિવાલ નિર્માણ પામવાથી બનેલી રચના, જેને સહાયક કોષો અથવા સિનર્જિડ સેલ્સ કહેવાય છે, તેની સાથે ગોઠવાયેલો એક સહેજ મોટો કોષ જેને અંડકોષ કહેવાય છે। જ્યારે મધ્યમાં બે કોષ કેન્દ્રોનું યુગ્મન થયેલું હોય છે, એટલે કે આ નિર્માણ પામેલી રચના જે દ્વિકોષ કેન્દ્રીય રચના સ્વરૂપે છે, જેને દ્વિતીયક કોષ કેન્દ્ર કહેવાય છે। આ બધી જ રચનાઓનો આધાર કોષરસ દ્વારા થયેલો હોય છે। કોષરસ તેને ગોઠવવાની ક્રિયા દર્શાવે છે। આ ઘટનાની અંદર અંતે તંતુમય પ્રવર્ધમય રચનાનું સર્જન થાય છે, જેને તંતુ પ્રસાધન તરીકે ઓળખાય।
મધ્યમાં આવેલી રચના જેને દ્વિતીય કોષ કેન્દ્ર કહેવાય છે, જેમાં બે કોષ કેન્દ્રો આવેલા છે માટે 2N પ્રકારનું કહેવાશે. ઉપરની તરફ આવેલો આ કોષ અંડકોષ તરીકે ઓળખાય છે. આ બે આવેલા સહાયક અથવા સિનર્જિડ સેલ્સ એટલે કે સહાયક કોષો અને અંડકોષ બંને N પ્રકારના છે અને તે ત્રણેય કોષો દ્વારા નિર્માણ પામેલી રચના જેને અંડ પ્રસાધન તરીકે ઓળખાય છે. આમ અહીં ત્રણ કોષોની રચના સર્જાયેલી છે, અહીં પણ ત્રણ કોષોની રચના સર્જાયેલી છે અને વચ્ચે એક કોષીય રચના સર્જાયેલી છે, એટલે 7 કોષોની રચના સર્જાઈ અને 8 કોષ કેન્દ્રની રચના સર્જાયેલી છે. આ નિર્માણ પામેલી રચનાને ભ્રૂણપૂટ અથવા એમ્બ્રિયો સેક કહેવાય છે, જે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના સ્વરૂપે ઓળખાય. હવે જોઈએ મહાબીજાણુથી માંડી અને અંડકોષ એટલે કે માદાજન્યુનું નિર્માણ કરવાની ક્રિયા, ત્યાં સુધીની સંપૂર્ણ ઘટનાને માદાજન્યુજનન તરીકે ઓળખાય. તેને માદાજન્યુજનન તરીકે ઓળખાય છે અને આ અવસ્થાને માદાજન્યુજનક અવસ્થા તરીકે ઓળખાય છે. પરંતુ તેનું રક્ષણ કરવા માટે અંડકની રચનાનું નિર્માણ થાય છે. હવે અંડકની રચનાને આપણે જોઈએ. સૌથી અંદરની તરફ આવેલી રચના જે ભ્રૂણપૂટ સ્વરૂપે ગોઠવાયેલી છે, અંડતલ તરફ આવેલા ત્રણ કોષો પ્રતિધ્રુવીય કોષો જે આગળ આપણે બતાવેલા, હવે જે અહીંયા આવેલા બે સહાયક કોષો તેની સાથે ગોઠવાયેલું અંડકોષની રચના, મધ્યમાં આવેલી દ્વિતીય કોષ કેન્દ્રની રચના, પ્રતિધ્રુવીય કોષો ત્રણે N પ્રકારની રચના ધરાવે, અંડ પ્રસાદન પણ N પ્રકારના કોષોની રચના ધરાવે, જ્યારે દ્વિતીય કોષ કેન્દ્ર માત્ર 2N પ્રકારનો એક કોષ છે, એટલે કે ભ્રૂણપૂટની રચનામાં 6 કોષો એકકીય છે, જ્યારે એક કોષ તે દ્વિકીય છે. હવે તેની ફરતે આવેલા કોષોની રચનાનું સર્જન થાય છે. આ કોષો તે આવરણ સ્વરૂપે ગોઠવાયેલા હોય છે, જેને પ્રદેના કોષો તરીકે ઓળખાય છે. આ રીતે ગોઠવાયા બાદ તેની ફરતે આવેલું આવરણ, જેને અંડકાવરણ તરીકે ઓળખવામાં આવે, એક છિદ્રને બાદ કરતાં આ આવરણ જે સંપૂર્ણ રીતે ભ્રૂણપૂટની રચનાને આવરે છે. આવા 2 કે 3 આવરણોની રચના જોવા મળે. આવી જે રચના ધરાવી અને જરાયુના દંડ સાથેનું જોડાણ દર્શાવે, તો આવી જે રચના નિર્માણ પામેલી છે તેને અંડક તરીકે ઓળખાય. આ જે ભાગ છે તે અંડક તલ તરીકે ઓળખાશે. આ 2 આવરણો અંડકાવરણો કહેવાશે. આ જે રચના છે અંડક છિદ્ર તરીકે ઓળખાય. આ જે ભાગ છે તેને બીજ કેન્દ્ર કહેવાય. અંડકાવરણ અને અંડક નાલને જોડતી રચના. એવી જ રીતે આ જે ભાગ જરાયુ સાથે જોડાયેલો છે જેને અંડક નાલ કે અંડક દંડ કહે છે. આમ અંડક અથવા માદાજન્યુજનક અવસ્થાનું સર્જન થાય. હવે ત્યારબાદ પુંકેસર અને પુંકેસરના પ્રકારો વિશે નેક્સ્ટ ટાઈમે જોઈશું.